વાકછીપામાં વૃદ્ધ મહિલાને કારમાં આવેલા 4-5 ઇસમો માર મારી ફરાર. લૂંટની ફરિયાદ આધારે પોલીસે તપાસ કરતા ઘરમાંથી રોકડ અને ઘરેણાં મળી આવતા માત્ર હુમલાની શક્યતા. લૂંટ થઈ હોવાની જાણ પોલીસને કરાતા જિલ્લા પોલીસનો કાફલો થયો હતો દોડતો. પારડી પોલીસને શુક્રવારના રોજ મોટા વાકછીપા ગામે એક વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી ઘરમાંથી લૂંટ ચલાવી અજાણ્યા ઇસમો ફરાર થયા હોવાની જાણ કરવામાં આવતા પારડી પોલીસ સાથે જિલ્લાની LCB SOG પોલીસ દોડતી થઈ હતી અને મહિલા ઘાયલ હોય જેની મુલાકાત બાદ પોલીસે મોટા વાકછીપા ગામે તપાસ કરતા વૃદ્ધના ઘરમાંથી રોકડા અને ઘરેણાં સહી સલામત મળી આવ્યા હતા, જેને લઈ લૂંટ નહીં પરંતુ હુમલો થયો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ ઘટનામાં શંકાસ્પદ જણા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પારડીના મોટા વાકછીપા ગામે અંબાછીયા ફળિયા ખાતે રહેતા અને વ્યવસાયે વકીલ એવા પ્રભુભાઈ એન પટેલ શુક્રવારના રોજ રાબેતા મુજબ પ્રેક્ટિસ માટે ઘરેથી ડ્રાઈવર સાથે સવારે 11 વાગે નીકળ્યા હતા અને તેમની પત્ની ઝીણુબેન પટેલ ઉંમર વર્ષ 65 તેઓ પોતાના ઘરે હતા ત્યારે 1:15 વાગે તેમના ઘરે કારમાં 4-5 ઇસમો આવ્યા હતા અને વકીલ સાહેબ છે એવું પૂછ્યું હતું, જે સામે ઝીણુબેને સાહેબ નીકળી ગયા છે તેવું કહ્યું હતું, જે બાદ આવેલા ઇસમોએ પાણી માંગ્યું હતું અને પાણી લેવા જેવા ઝીણુબેન ઘરમાં ગયા તેવા તેમના પાછળ આ ઇસમો આવી ઘરમાં મહિલાને બંધક બનાવી માર માર્યો હતો અને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી હતી, જે બાદ આવેલા ઇસમો લૂંટ ચલાવી ફરાર થયા હોવાનું જાણ આજ રોજ 3-1 વાગે પારડી પોલીસને કરવામાં આવતા પારડી PI GR ગઢવી અને LCB PI ઉત્સવ બારોટ સહિત SOGની ટીમ દોડી આવી હતી અને ઘાયલ થયેલા ઝીણુબેનને પારડી હોસ્પિટલમાં મુલાકાત બાદ પોલીસે ઘટના સ્થળે મોટા વાકછીપા ઘરની મુલાકાત લીધી હતી, જે દરમિયાન પોલીસ તપાસમાં ઘરમાં જ ઘરેણાં અને રોકડા સહી સલામત મળ્યા હતા, જેને લઈ માત્ર હુમલો થયો હોવાનું વર્તાયું હતું. પરંતુ આખી ઘટનામાં પોલીસને કેટલીક કડીઓ શંકાસ્પદ જણાતી હોવાથી પોલીસે હાલ હુમલો કયા કારણસર કરવામાં આવ્યો સહિત અનેક દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસની સંપૂર્ણ તપાસ બાદ જ લૂંટ થઈ છે કે હુમલો એ સ્પષ્ટ થશે.